સુરતમાં ગેસના ભાવમાં ઘટાડા મામલે આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં રાજસ્થાનમાં જે રીતે ગેસના ભાવ ઘટ્યા છે તે જ રીતે ગુજરાતમાં પણ ઘટાડો થાય તેવી તે લોકોની માંગ છે. હાલ રાજસ્થાનમાં 450 જ્યારે ગુજરાતમાં 950થી વધુનો ભાવ જોવા મળી રહ્યો છે. આ વિરોધ પ્રદર્શન ગુજરાતની મહિલાઓને પણ ન્યાય મળે તે અર્થે કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ગેસનો ભાવ ઘટાડો અને મહિલાઓને આર્થિક સહાયની માંગ કરવામાં આવી હતી. નમસ્કાર, જય હિંદ, બધાને જય શ્રી કૃષ્ણ. આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અલગ અલગ શહેરોની અંદર, જે આપણને બધાને ખ્યાલ છે કે બીજા રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની છેલ્લા 30 વર્ષથી સરકાર છે, પરંતુ બીજા રાજ્યોમાં એટલે કે રાજસ્થાનની અંદર 450નો સીએન ગેસનો બાટલાની જે આપવાની વાત કરી છે, જ્યારે ગુજરાતની અંદર મહિલાઓએ વોટ આપ્યા, મહિલાઓ એટલી લાગણીથી કેન્દ્રમાં બેસાડ્યા, પરંતુ ગુજરાતની મહિલાઓ સાથે હર હંમેશ અન્યાય કરતા હોય એવી રીતના અહીંયા હાલની તકે પણ 900 રૂપિયા બાટલાનો ભાવ ચૂકવે છે. તો કેમ ગુજરાતની મહિલાઓ સાથે અન્યાય? મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ત્યાં મહિલાઓને ભથ્થું 1000 રૂપિયા આપવામાં આવે છે. તો અમારી આમ આદમી પાર્ટીની સમગ્ર ગુજરાતની અંદર માંગ છે કે ગુજરાતમાં પણ મહિલાઓને 3000 જેટલું ભથ્થું આપવામાં આવે. ગેસના બાટલાની જે વાત છે તો ગેસનો બાટલો પણ 450નો આપવામાં આવે. એક બાજુથી ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ, કદાવર નેતાઓ એવી વાત કરે છે કે મહિલા સ્વાવલંબી બને, આર્થિક મજબૂત બને અને આગળ વધે, વિકસિત વિકાસ પોતાનો કરે, પરંતુ આમાં કઈ રીતના વિકાસ કરી શકશે જ્યારે આ સરકાર જ મહિલાઓ સાથે અન્યાય કરતી હોય? તો કઈ રીતના આર્થિક સ્વાવલંબન બનશે? બેટી બચાવો બેટી પઢાઓ અને મહિલાઓની ઉત્કર્ષની વાત કરે તો ઉત્કર્ષ આવી રીતના ના થાય, નારાઓ બોલાવવાથી ના થાય, પરંતુ ખરેખર જમીની સ્તર પર મહિલાઓ માટે વિચારવામાં આવે તો જ કંઈક પરિવર્તન આવી શકે. એટલે અમારી સમગ્ર આમ આદમી પાર્ટીની માંગ છે કે મહિલાઓને જે 3000 ભથ્થું છે ભથ્થું આપવામાં આવે અને 450નો ગેસનો બાટલો આપવામાં આવે.